હેલો ફ્રેન્ડ્સ, હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે. આજના સ્પેશિયલ મેનુમાં ભરેલા રીંગણનું શાક બનાવીશું. નોર્મલી ભરેલા રીંગણનું શાક બનાવતા હોય ત્યારે આપણે એનો મસાલામાં ખાલી સિંગના દાણાનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આજે એ મસાલો થોડો અલગ રીતે બનાવીશું જેથી શાક ખૂબ જ ટેસ્ટી બનશે. તો હવે આ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો, અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું. તો હવે આ શાક બનાવવા માટે અહીંયા એકદમ નાના રીંગણ જે આવે છે તે લઈશું. આ રીંગણને 250 ગ્રામ જેટલા લઈશું. ત્યાર પછી આપણે રીંગણની આખી ડીશ નથી કાપવાની, થોડી રહેવા દઈશું અને એના વચ્ચેથી 4 ટુકડા કરી લઈશું. એવી જ રીતે બાકીના બધા રીંગણને પણ વચ્ચેથી કાપી લઈશું જેથી એમાં મસાલો આસાનીથી ભરી શકાય. હવે આ બધા રીંગણને આપણે પાણીમાં મૂકી દઈશું જેથી કાળા પડી ના જાય. હવે ત્યાર પછી આપણે એમાં ભરવાનો મસાલો બનાવીને તૈયાર કરી લઈશું. તો આ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 1 વાડકી જેટલા મોળા ગાંઠિયા લીધા છે. હવે ત્યાર પછી આ ગાંઠિયાને આપણે ભૂકો કરી લઈશું. તો મેં અહીંયા ખાંડની દસ્તાનો ઉપયોગ કર્યો છે. તમે એને ચીલી કટરમાં કે ગ્રાઇન્ડરમાં પણ ક્રશ કરી શકો છો, પરંતુ એને અધકચરો ક્રશ કરી લેવાનો છે. હવે ત્યાર પછી આપણે એને 1 પ્લેટમાં કાઢી લઈશું. હવે ત્યાર પછી મેં અહીંયા થોડા તલ અને કાજુને પણ ક્રશ કરી લીધા હતા, તો એ પાવડર 2 ચમચી જેટલો ઉમેરી દઈશું. પછી એમાં 3 ચમચી જેટલો અધકચરો સિંગના દાણાનો ભૂકો ઉમેરીશું. હવે એમાં આપણે મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં 1 ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું. પછી એમાં 1/2 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. 5 ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું. પછી એમાં 1/4 ચમચી જેટલા ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. પછી એમાં 5 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું. અને લીલું મરચું ઉમેર્યું છે એટલા માટે લાલ મરચું થોડું ઓછું ઉમેર્યું છે. હવે શાકનો કલર ખૂબ જ સરસ આવે એટલા માટે એમાં 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. પછી એમાં થોડો ફ્લેવર માટે ગરમ મસાલો ઉમેરી દઈશું. તમારે ના ઉમેરવો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. પછી અહીંયા મેં એક નાની ડુંગળીને ઝીણી સમારી લીધી છે, તો એ ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી દઈશું. હવે એમાં 1 ટામેટાને પણ મેં ઝીણું સમારી લીધું છે, તો એ ટામેટાને પણ અંદર ઉમેરી દઈશું. ડુંગળી ટમેટાં ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે એનો થોડો સ્વાદ ચટપટો બનાવવા માટે એમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. ત્યાર પછી એમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. હવે ત્યાર પછી એમાં થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. હવે આમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે. હવે પછી એમાં 1/2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. અને તેલ તમને ઓછું પસંદ હોય તો તમે 1 થી 1.5 ચમચી જેટલું પણ તેલ ઉમેરી શકો છો. આ મસાલામાં અત્યારે તેલ ઉમેરવું કમ્પલસરી છે, જેના લઈને મસાલાનું બાઇન્ડિંગ આવશે અને એ એકદમ છૂટો પડી નહીં જશે. તો હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે, તો આ મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. અને હવે તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જે રીંગણ કાપીને રાખ્યા હતા એને પાણીમાંથી 1-1 રીંગણ બહાર કાઢીશું. અને ત્યાર પછી જે વચ્ચે કાપા પાડીને રેડી કર્યા હતા, તો એ કાપામાં આપણે આ મસાલો એકદમ વ્યવસ્થિત રીતે ભરી લઈશું. પરંતુ મસાલો ભરતા રીંગણ તૂટી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ મસાલો રીંગણમાં થોડો વધારે ભરવાનો છે, એટલા માટે કે જ્યારે આપણે કૂક કરીશું તો એમાંથી થોડો મસાલો બહાર નીકળી જશે અને થોડો મસાલો રહી જશે એટલા માટે. હવે તમે જોઈ શકો છો મેં અહીંયા એવી જ રીતે બાકીના બધા રીંગણમાં પણ મસાલો ભરી અને તૈયાર કરી લીધા છે. અને રીંગણમાં મસાલો ભરતા થોડો મસાલો બચ્યો છે, પરંતુ એ મસાલો પાછળથી ઉપયોગમાં આવી જશે. તો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરી લઈશું. તો આ શાક 2 રીતે બને છે. તમે પેનમાં પણ બનાવી શકો છો અને કુકરમાં પણ બનાવી શકો છો, પરંતુ આજે હું આ શાક પેનમાં બનાવીશ. હવે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં 5 થી 6 ચમચી જેટલું તેલ ઉમેરીશું. અને તેલ તમારે તમારી જરૂરિયાત મુજબ ઉમેરવાનું રહેશે. તમે ઓછું ખાતા હોવ તો ઓછું ઉમેરજો અને વધુ ખાતા હોવ તો તમારે તે પ્રમાણે ઉમેરવાનું રહેશે. ત્યાર પછી તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે જે રીંગણ ભરીને રાખ્યા હતા એ બધા રીંગણને તેલમાં મૂકી દઈશું.
હવે ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને રીંગણ થોડા હલકા નરમ થાય ત્યાં સુધી આપણે એને તેલમાં સાથળી લઈશું. પરંતુ આ રીંગણને ફેરવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રીંગણમાંથી બધો મસાલો નીકળી ન જાય અને રીંગણ વચ્ચેથી તૂટી ન જાય, એ રીતે એને બધી બાજુથી સરખા ફેરવી અને હલકા કૂક કરી લેવાના છે. હવે આ રીંગણને લગભગ મેં 2 મિનિટ જેવા કૂક થવા દીધા છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં રીંગણ થોડા હલકા નરમ થઈ ગયા છે. તો હવે અહીંયા જે મસાલો બચેલો હતો તે મસાલાને થોડો જરૂરિયાત મુજબ એમાં ઉમેરી દઈશું. આજે આપણે આ શાક રસાવાળું એટલે કે ગ્રેવીવાળું બનાવીને તૈયાર કરી લઈશું, તો તેના માટે મેં જે થોડો બચેલો મસાલો હતો તેને ઉમેરી લઈશું. આ મસાલો ઉમેરવાથી એની ગ્રેવી ખૂબ જ સરસ બનશે અને શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. હવે મસાલો પણ રીંગણ જોડે વ્યવસ્થિત રીતે પરફેક્ટ સતળાઈ ગયો છે, તો ત્યાર પછી એમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. તો હવે પાણી ઉમેરાઈ ગયું છે, તો ત્યાર પછી આપણે એને થોડું હલકું ગરમ થવા દઈશું અને હવે ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યાર પછી એને થોડી વાર માટે કૂક થવા દઈશું. હવે ત્યાર પછી લગભગ 5-1 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડા રીંગણ હલકા કૂક થઈ ગયા છે, પરંતુ હજુ એકદમ પરફેક્ટ કૂક નથી થયા, એટલા માટે ફરીથી એને થોડી વાર માટે કૂક થવા દઈશું. હવે ફરીથી લગભગ 10-1 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલી અને આપણે ચેક કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો રીંગણ પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે, ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે, એટલે કે આપણું આ ભરેલા રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. પરંતુ હજુ 1-2 મિનિટ માટે એને કૂક થવા દઈશું. હવે ત્યાર પછી એના ઉપર ઝીણી સમારેલી લીલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. અને હા, તમને મેથીનો ટેસ્ટ પસંદ હોય તો તમે આમાં થોડી કસૂરી મેથી પણ ઉમેરી શકો છો. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો આપણું આ ભરેલા રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું બનીને તૈયાર થઈ ગયું છે અને આ શાક એવું સ્વાદિષ્ટ બનશે કે તમે વારંવાર આવી જ રીતે બનાવીને ખાશો. તો હવે આ રેસીપી આવી જ રીતે તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.